वापी हाईवे रोड पर जेसीआई प्रगति एक्जिबिशन नु खातमुहूर्त करायु हतु। वापी हाईवे रोड ना नेशनल आइसक्रीम सामेना ग्राउंड उपर जेसीआई नु तारीख 8 थी 11 एप्रिल सुधी 4 दिवसीय एक्जिबिशन राखवामां आव्युं छे, जेमां जुदा जुदा प्रकारना 100 थी वधु स्टोल लगाववामां आवशे। आ एक्जिबिशन में विविध स्टोलोनी साथे बाळको माटे रमतगमतनी व्यवस्था अने विविध स्पर्धाओनुं पण आयोजन करवामां आव्युं छे। हाई वापी, आई जेसी एचजीएफ जिग्नेशा पंचाल, लेडी जेसी डिरेक्टर जेसीआई वापी। अमारा प्रगति थाई छे, जे अमे अमारुं 21મું वर्ष छे। आ वर्षे अमे 8th, 9th, 10th, 11th आवीए छे। अमारुं वेन्यू आ वखते चेन्ज थयुं छे, जे नेशनल हाईवे 48 पर छे, नेचरल आइसक्रीमना सामे। અમારા નાલંદા હોલમાં મેક્સિમમ પ્રોજેક્ટ્સ થવાના છે, જે અમે લેડી જેસીસ કરવાના છે, જેના અંદર સવારે 10 o'clock ટુ ઇવનિંગ 4:30 લઈને અમારા પ્રોજેક્ટ ચાલશે, જેમાં સૌથી પહેલા દિવસે 9th એપ્રિલના પ્રોજેક્ટ છે મહેંદી એન્ડ નેલ આર્ટ, સેકન્ડ પ્રોજેક્ટ છે માસ ડેકોરેશન, થર્ડ પ્રોજેક્ટ છે અમારો ડાન્સ કોમ્પિટિશન, સેકન્ડ ડે દેટ ઇઝ 10th ઓફ એપ્રિલના અમારે હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન અને કિડ્સ ફેશન શો છે, થર્ડ ડે અમારો હેલ્થ ચેકઅપ છે અને બ્લડ ડોનેશન કેમ્પ છે અને સિંગિંગ કોમ્પિટિશન છે। હું રિક્વેસ્ટ કરીશ જેસીઆઈ વાપીના લોકોને કે પ્લીઝ ડુ કમ એન્ડ જોઈન અસ અને આ એક્ઝિબિશન, અને મેક્સિમમ લોકો આ નાલંદા પ્રોજેક્ટ્સમાં પાર્ટિસિપેટ કરો। સુપ્રભાત, હું જેસી રાકેશ સવજાણી, જેસીઆઈ મેમ્બર અને આ વર્ષે પ્રમુખ પ્રગતિનો હું ચેરમેન છું। આજે અમારા અમિતભાઈ પટેલ, જે 2022ના જેસીઆઈના પ્રેસિડેન્ટ છે, અમે છેલ્લા 19 વર્ષથી પ્રગતિ એક્ઝિબિશન કરી રહ્યા છીએ અને આ અમારું 20મું વર્ષ છે। આ વર્ષે જે અમે એક્ઝિબિશન કરી રહ્યા છીએ, જે હાઈવેની નજીક નેચરલ આઈસક્રીમની સામે જે ગ્રાઉન્ડ છે એમાં કરી રહ્યા છીએ। આ વખતે પ્રમુખ પ્રગતિમાં 100ની ઉપર સ્ટોલ છે, એ સિવાય અમારા નાલંદા સ્ટોલ, નાલંદા હોલ છે, એમાં ઘણી પ્રકારની એક્ટિવિટીઝ થઈ રહી છે। એ સિવાય આપણે અહીંયા ફૂડ કોર્ટ પણ રાખ્યું છે અને નાના બચ્ચાઓ માટે રમતગમતની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। સો હું વાપી અને આજુબાજુની જાહેર જનતાને નમ્ર વિનંતી કરું છું, તારીખ 8, 9, 10, 11 એપ્રિલ 10 દિવસ પછી આ પ્રગતિ એક્ઝિબિશન ચાલુ થઈ રહ્યું છે, તો તમે તમારા ફેમિલી મેમ્બર્સ અને પડોશીઓ સાથે પ્રગતિ એક્ઝિબિશનની મુલાકાત લો, ઘણું એન્જોયમેન્ટ મળશે। ઘણા બધા સ્ટોલ્સ છે, આ સ્ટોલ્સની અંદર જે એક્ઝિબિશન રાખ્યું છે એમાં જે 100ની ઉપર સ્ટોલ છે એમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સાયકલ્સ, ઘણા બધા સ્ટોલ્સ છે, તો તમને ઘણી બધી વસ્તુઓ જાણવા પણ મળશે। તો અગેન મારી નમ્ર વિનંતી છે કે સૌથી વધુ પ્રમાણમાં તમે લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લો।